જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ. હું છું આપની ચૈતી એન્કર પાયલ બામણિયા. સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ માં આપનું સ્વાગત છે. તો જોઈએ આજના મહત્વના સમાચારમાં. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ. હરમેશ સત્યની સાથે. રાત્રિ બજારના દુકાનદારોને ફેરામાં રાહત આપવામાં આવી છે અને બીજી બાજુ રાત્રિ બજાર બંધ કરવાની બધા દુકાનદારોને સીલ મારવાની નોટિસ આપવાની પ્રક્રિયા ચાલી રહી છે. તેને લઈને સ્ટેન્ડિંગ કમિટીની ચેરમેન ડૉક્ટર હિતેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે કાયદા કાયદાનું કામ કરતું હોય છે. સંવેદનશીલતા સાથે કોર્પોરેશનના મેયરશ્રીની આખી ટીમ દ્વારા રાત્રિ બજાર કારેલી બાગના જે લોકો છે મિત્રો એમના વેરામાં રાહત આપવા દરખાસ્તની પહેલ થઈ છે. એ દરમિયાન જૂના કમિશનરની બદલી થઈ ગયેલ છે તેમજ નવા કમિશનર સાથે લાઇચેનિંગ થઈ ગયેલ છે. બીજી તરફ આજવા રોડ રાત્રિ બજાર આવેલું છે એ તૈયાર હાલતમાં છે. ત્યાં પણ ઘણા વર્ષોથી રાત્રિ બજાર બિસ્માર અને ખંડેર હાલતમાં છે, પરંતુ કોઈને કોઈ કારણસર ચાલુ થયું નથી અને અવારનવાર સમય કોરોના ગાઈડલાઇનની સાથે ફૂડ ફેસ્ટિવલ યોજીને ત્યાં લોકોને આમંત્રિત કરવાની વાત કરી હતી. નઝીર શેખ સાથે સલીમ મુલતાની, સ્પીડ ન્યૂઝ 17, વડોદરા. કાયદો કાયદાનું કામ કરતું હોય છે. સંવેદનશીલતા સાથે વડોદરા કોર્પોરેશનના મેયરશ્રીની આખી ટીમ દ્વારા રાત્રિ બજાર કારેલી બાગના જે એ લોકો છે મિત્રો એમના વેરામાં અથવા એમના જે ટેક્સેશનમાં છે એમાં રાહત આપવા માટે એક દરખાસ્તની પહેલ થઈ છે. અંશતઃ એ જ દરમિયાન જે આપણા જૂના કમિશનરની બદલી થઈ એટલે નવા કમિશનરની સાથે એ લાયોજન થઈ ગયું છે. અને આપણે બીજી વાત કરીએ આજવા રોડ રાત્રિ બજાર, તો ત્યાં પણ ઘણા વર્ષોથી એ રાત્રિ બજાર તૈયાર હાલતમાં છે, પરંતુ કોઈને કોઈ કારણસર એ રાત્રિ બજાર કાર્યાન્વિત થયું નથી. તો કાર્યાન્વિત કરવાની દિશામાં આવનાર સમયમાં કોરોના ગાઈડલાઇનની સાથે અનુસરીને એને ત્યાં પહેલામાં પહેલું તો આપણા બધા જ મિત્રોના માધ્યમથી ફૂડ ફેસ્ટિવલ યોજીને ત્યારબાદ લોકોને ત્યાં આમંત્રિત કરીશું, દુકાનદારોને, અને એને કાર્યાન્વિત કરવાની દિશામાં પહેલ કરી છે.